ભજીયા બનાવવાની ઘણી રીત હોય છે, પણ જેને પોચા જાળીદાર બનાવતા શીખવું હોય અને જો એવા ખાવા હોય તો એના માટે આ ખાસ ટ્રીક છે. તો ઘણા લોકોનો પ્રોબ્લેમ હોય છે કે ભજીયા જાળીદાર થાય છે તો તેલ ચડી જાય છે અને વધારે તળવાથી લાલ થઈ જાય છે. તો આજે આપણે બધાનો પ્રોબ્લેમનું સોલ્યુશન આ કિચનમાં મળી જશે. તો ચાલો વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા ગરમાગરમ મેથીના ભજીયા બનાવીએ. મેથીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તો મેથી લીધેલી છે. મેથીને મેં સરસ રીતે પાણીથી ધોઈને સૂકવી દીધી હતી, તો તે મેં અહીંયા મેથી લીધેલી છે. છે ને એકદમ સરસ ફ્રેશ મેથી, એકદમ સરસ ફ્રેશ મેથી હશે તો ભજીયાનો ટેસ્ટ પણ તમારો ખૂબ જ સરસ આવશે. તો ચાલો હવે આ મેથીને આપણે સાઈડ પર રાખી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે ભજીયામાં ખવાય તેના માટે આપણે કઢી બનાવીશું. આપણે સૌરાષ્ટ્રમાં તો આપણે ખજૂર અને આંબલીની ચટણી ખવાય છે, પણ આજે હું તમને ભજીયા સાથે ખવામાં આવતી કઢી બનાવતા શીખવાડીશ. તો મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટમાં આપણે 1/2 થી 1/4 વાટકો આપણે છાશ એડ કરીશું અને સરસ રીતે લમ્પ્સ ફ્રી બેટર આપણે તૈયાર કરી લઈશું. ભજીયામાં ખવાતી કઢી થોડીક ઘાટી હોય છે. આપણે જ્યારે ખીચડી સાથે ખાઈ છીએ એના કરતાં થોડીક ઘાટી કઢીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે થોડીક ઘાટી કઢી કરીશું. ત્યારબાદ કઢીનો વઘાર કરવા માટે મેં અહીંયા તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી રાઈ એડ કરીશું અને રાઈને આપણે સરસ રીતે ચટકવા દઈશું. રાઈ આપણી ચટકી જાય ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. થોડીક આપણે હળદર એડ કરીશું. હળદરનું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું અને જે આપણે ચણાનું બેટર બનાવ્યું છે બેટરને આપણે એડ કરી દઈશું. ઉપરથી આપણે આવી રીતે ડીશને ઢાંકી દઈશું જેથી કરીને વઘાર આપણા કિચનમાં ના ઉડે. કઢીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. કઢીમાં આપણે વધારે હળદરનો ઉપયોગ નથી કરવાનો, એકદમ આપણે યલો કલરની કઢી નહીં થવા દેવાની. હવે કઢીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ભજીયાની ચટણી હંમેશા ગરડી હોય છે એના માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 લીલા મરચાંનું આપણે કટિંગ એડ કરીશું અને કઢીને આપણે સરસ રીતે ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કઢી આપણે એકદમ સરસ રીતે ઘટ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું અને કઢીને સાઈડ પર રાખી દઈશું. તો ભજીયામાં ખવાતી કઢી આપણે બની ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા એક બાઉલ લીધેલું છે. બાઉલમાં આપણે 1 થી 1.5 કપ જેટલું ચણાનું લોટ એડ કરીશું. ચણાના લોટમાં આપણે 1 કપ જેટલી મેથી એડ કરીશું. ચણાના લોટને આપણે ચાળીને લેવાનો છે. મેથીને મેં સરસ રીતે એડ કરી દીધી છે. ત્યારબાદ તેમાં આપણે તીખું મરચું એડ કરીશું. જો તમારે ઓછું વધારે તીખાશ તમારા પ્રમાણે તમે કરી શકો છો. ત્યારબાદ આપણે ભજીયાને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે મેં અહીંયા લસણની કટકી લીધેલી છે. આ લસણની કટકી એડ કરવી એકદમ ઓપ્શનલ છે, પણ તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવશે. ત્યારબાદ તેમાં મેં અહીંયા તીખા લીધેલા છે. તીખાને આપણે અધકચરા ખાંડેલા એડ કરીશું. તીખાનો પાવડર આપણે બિલકુલ એડ નથી કરવાનો. તીખાનો પાવડર એડ કરશો તો ભજીયા તમારા ડાર્ક કલરના થશે. ત્યારબાદ તેમાં આપણે અજમા એડ કરીશું. અજમા પાચન કરવામાં કામ આવે છે. ત્યારબાદ મેં અહીંયા એકદમ સરસ હાથથી વાટીને ધાણા લીધેલા છે. આપણે ધાણાને એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે આદુની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ આપણે 1 ચપટી હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી ભજીયા એકદમ આપણે જાળીદાર તૈયાર થશે. ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે થોડું પાણી એડ કરતા જઈને ઢીલું એવું બેટર આપણે તૈયાર કરી લઈશું. તમે હંમેશા ગમે ત્યારે ઘરે ભજીયા બનાવો ત્યારે ભજીયા બનાવવા માટે પાણી આપણે ઠંડુ લેવાનું છે. ઠંડા પાણીથી ભજીયા તમારા એકદમ સરસ રીતે વ્હાઈટ તૈયાર થશે.
આ એક તમારી ટિપ્સ છે, આ ટિપ્સને તમે ચોક્કસ ફોલો કરજો. જો બેટર તમારું ઢીલું હશે તો ભજીયા તમારા એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. બેટરને આપણે બિલકુલ કઠણ નથી કરવાનું. તો બેટર આપણું તૈયાર છે. ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન ભજીયાના સોડા એડ કરીશું અને સોડા ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી સોડા આપણા સરસથી મેલ્ટ થઈ જાય. આપણે લીંબુનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. લીંબુના ઉપયોગ કર્યા વગર જ તમારા ભજીયા ખૂબ જ સરસ તૈયાર થશે. એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતનું આપણો બેટર તૈયાર છે. એકદમ ના વધારે પાતળું ના વધારે જાડું જો આવું બેટર હશે તો ભજીયા તમારા ખૂબ જ સરસ બનશે. તો ચાલો હવે તેલને ગરમ થવા માટે મૂકી દઈશું. તો તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. હાથને હવે આપણે થોડુંક પાણીવાળો કરી લેશું જેથી ભજીયા પાડવામાં ઇઝીલી અને એકદમ સરસ રીતે મજા આવે. ત્યારબાદ હવે આપણે એક પછી એક બધા જ ભજીયાને પાડી લઈશું. જો ભજીયા તમારા તેલમાં એની જાતે જ ફરવા લાગે તો સમજી જવાનું કે ભજીયા આપણા એકદમ સરસ રીતે પરફેક્ટ છે. આ એક ભજીયાની ટિપ્સ છે. જો જાતે ભજીયા ઉપર તેલમાં ફરવા માંડે એટલે ભજીયા તમારા એકદમ સરસ રીતે જાળીદાર અને ફ્લફી તૈયાર થશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું, વધારે હાઈ નથી રાખવાની. મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે ભજીયાને ફ્રાય કરીશું. એ તમે જોઈ શકો છો ભજીયા આપણા એકદમ હાથ છારો અડ્યા વગર ભજીયા આપણા એની જાતે જ સરસ રીતે તેલમાં ફરે છે. એટલા માટે ભજીયા આપણા એકદમ સરસ રીતે પરફેક્ટ છે. તો ભજીયાને આપણે પલટાવી લઈશું. અને તમે જોઈ શકો છો ભજીયા આપણા સરસ તેલમાં દડા જેવા તૈયાર થઈ ગયા છે. ભજીયા એકદમ સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે અને ભજીયાનો કલર પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ભજીયા આપણા એકદમ સરસ વ્હાઈટ તૈયાર થઈ ગયા છે. બિલકુલ ભજીયાનો કલર આપણે ડાર્ક નથી થયો. જો 1.5 કપ ચણાનો લોટ હોય તો તેની સાથે આપણે 1 ટીસ્પૂન બેકિંગ સોડા બરાબર છે, વધારે યુઝ નથી કરવાના. જો વધારે સોડાનો ઉપયોગ થશે તો ભજીયા તમારા લાલ થઈ જશે. તો પછી આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. ભજીયાને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તૈયાર છે. તો ફ્રેન્ડ, ગરમા ગરમ મેથીના ભજીયા તૈયાર છે. વિડીયોમાં બતાવેલી સ્ટ્રીક અને ટિપ્સ સાથે ફોલો કરશો તો તમારે પણ ભજીયા એકદમ સોફ્ટ રૂચ એવા અને જાળીદાર તૈયાર થશે. અને કઢી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે એવા આપણે સૌરાષ્ટ્રના ફેમસ, ગુજરાતીઓના ફેવરિટ મેથીના ભજીયા તૈયાર છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.